વેલકમ વ્યુઅર્સ. 16 માર્ચ 2019 ના રોજ લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું ઇંગ્લિશ પેપર સોલ્યુશન આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યું છું. મારી પાસે પેપર સેટ નંબર 7 છે. પાર્ટ એ નું સોલ્યુશન કરીશું. ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં જે ફર્સ્ટ હતો ડિસ્ટ્રોય, નાશ કરવો, તો એમનો નિયરેસ્ટ રહેશે બી રૂઇન. નેક્સ્ટ છે ડિસેપિયર, અદ્રશ્ય થવું, એમનો નિયરેસ્ટ મિનિંગ રહેશે એ વેનિશ. થર્ડ ડિસ્ક્રાઇબ, વર્ણવવું, એમનો નિયરેસ્ટ રહેશે એ નેરેટ. ફોર્થ ફેથફુલ, વફાદાર, સી રહેશે લોયલ અને ફેથફુલ, આ બંને એકબીજા નિયરેસ્ટ છે. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ધ બ્લેન્ક. એવરી પાવરફુલ પર્સન મસ્ટ હેવ સમ બ્લેન્ક ટુ. અહીંયા એવું કહેલું છે કે દરેક શક્તિશાળી વ્યક્તિને કોઈની ને કોઈ તો વીકનેસ એટલે ખામીઓ હોય છે. વી મસ્ટ આઈડેન્ટિફાઈ ઇટ એન્ડ યુઝ ઇટ ટુ ડિફીટ હિમ. આપણે એમને ઓળખી અમને એમને હરાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા જવાબ આવશે 5મો એ. છઠું મિથ ડઝ નોટ વોચ હોલીવુડ મૂવી. મિથ હોલીવુડ મૂવી જોતો નથી. હી હેઝ બ્લેન્ક ફોર ધેમ. અહીંયા છે ડી સ્ટ્રોંગ ડિસલાઇક. એ બી અને સી એ ત્રણે સરખું જ એક સરખી જ વાત કહેવા માંગે છે, જ્યારે ડી અલગ છે એટલે કે મિથને તેઓ ગમતા નથી. 7 ઓર પીએમ હેઝ એનાઉન્સ્ડ અ ન્યૂ હાઉસિંગ સ્કીમ ફોર સિટી. સિટી એટલે શહેર. ઇટ ઇઝ કોલ્ડ બ્લેન્ક ડેવલપમેન્ટ. અહીંયા બતાવેલું છે શહેરી, શહેરીકરણ માટે શબ્દ છે. 7મું ડી અર્બન એટલે શહેરી. 8મું દશરથ માંજી, જેણે એક વિખૂટું પડેલું ગામ હતું એમને સિટી તરફ જોડવા માટેના પ્રયાસ કર્યા, એટલે એ આવશે આઇસોલેટેડ. હવે આવે છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝ ઇન સેન્ટેન્સીસ. અહીંયા 9th છે. 9મું એ વાક્યમાં કારણ પણ બતાવ્યું છે ડેન્જરસ છે એમ, અને એનું પરિણામ પણ બતાવ્યું છે એને કારણે સરકારે એના પર પ્રતિબંધ લગાવ્યો, એટલે જવાબ આવશે એ શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. 10મું અહીંયા એક ચંદનની લાકડી લો, એને પથ્થર પર ઘસો, સાથે પાણીનો યુઝ કરો, એનું મિક્સ કરો અને પિમ્પલમાં લગાડો. આ એક પ્રોસીજર છે એટલે 10મું છે. સી ડિસ્ક્રાઇબ પ્રોસેસ. 11મું છે પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. તારી સાયકલ મને ઉછીને આપને એક રિક્વેસ્ટ કરી. પ્લીઝ આઈડેન્ટિફાય ઓફ રિક્વેસ્ટેડ. ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ વન્ડરફુલ ક્રિએશનમાંથી બેઠે બેઠો મૂકેલો છે. એમાં જે 12મો ક્રમ છે એમાં આવશે ઓલમોસ્ટ, 13મો છે એમાં આવશે ધ, 14મામાં આવશે બી હરસેલ્ફ, 15મું છે એમાં આવશે ઓન અને 16મામાં આવશે ગેટિંગ. બેઠે બેઠો પેરેગ્રાફ ટેક્સ્ટબુકનો છે વન્ડરફુલ ક્રિએશનમાંથી. જ્યારે અન્ડરલાઇન કરેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ફ્રેમ ક્વેશ્ચન બનાવવાના છે, એમાં 17મામાં યુ કેન ઓલ્સો વોચ કે અહીંયા વિથ યુ ટુ એ પર્પઝ બતાવતું ક્લોઝ હોવાને કારણે, હેતુ બતાવતું ક્લોઝ હોવાને કારણે અન્ડરલાઇન છે, જેથી કરીને એ વાયથી પ્રશ્ન બનશે. અહીંયા વિથ યુ ટુ છે ત્યાં કોઈ પણ પર્પઝ એટલે કે હેતુ દર્શાવતું ક્લોઝ આવે એટલે વાયથી પ્રશ્ન બને છે. બી આવશે. 18મું અહીંયા સમય બતાવેલો છે કે સ્મિત જે છે ને એ ઓનમનો તહેવાર આવે ને ત્યારે ફૂલની રંગોળી બનાવે છે. ક્યારે બનાવે છે? ઓન ઓનમ. એટલે 18મામાં એ આવશે. 19મો જે છે આઈ ફેન્ડ 500 રૂપીઝ. અહીંયા અન્ડરલાઇન વાળા શબ્દ પછી રૂપીઝ છે જે કાઉન્ટેબલ છે. જો મની હોત ને તો યુ કેન ઓલ્સો યુઝ હાઉ મચ, બટ અહીંયા આપેલું છે તમને રૂપીઝ એટલે કાઉન્ટેબલ હોવાને કારણે આપણે યુઝ કરીશું 19મો ડી. 20મું છે વાક્ય. જો ડી એટલા માટે કરેક્ટ છે 4 2 3 1, કેમ કે વાક્ય કરેક્ટ એવી રીતે બને કે સી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. 21મામાં આવશે સી 2 4 3 1. શા માટે? તો કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. 22મામાં આવશે બી એટલા માટે 2 1 4 3, એટલે કે અહીંયા જે સેન્ટેન્સ છે એ ઉદ્ગાર વાક્ય છે. એટલે શરૂઆત આપણે કરીશું વોટ પ્લસ આર્ટિકલ. વોટ અ ડિઝાઇન ઓફ ધ નેચર. વોટ અ ડિઝાઇન ઓફ નેચર
ધ ટેલર બડીઝ, એટલે 2 1 4 3. 23મું રહેશે, અહીંયા આન્સર આપવાના છે હુ વોઝ હોલી મેનિલ. એકચ્યુઅલી ખરેખર હોલી મેનિલ શું હતી? તો અહીંયા 3 ઓપ્શન આપેલા છે, એ ઇઝ માય વિઝન, મને એ કોઈ યોગ્ય નથી લાગતા, એટલે હોલી મેનિલ માટે અહીંયા આપણે કહીશું ડી, ઉપરમાંથી કોઈ નહીં, કેમ કે કોઈ બી સ્યુટેબલ થતું નથી. 24મું, અકોર્ડિંગ ટુ ધ ચાઇનીઝ પ્રુવર વિચ ઇઝ ધ બેસ્ટ વે, આ ક્યુનોપોટિનમાંથી છે અને જેનો આન્સર આવશે એ ડુઈંગ, કોઈ કાર્ય કરીએ તો આપણે એને સમજી શકીએ. 25મું, ફિમેલ બર્ડ નો કલર ડલ એટલા માટે હોય છે ટુ સેવ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર, શિકારોથી બચાવવા માટે, બી આવશે. 26મું, ધ પ્લેસ વર ગ્રેટ, કે જ્યાં એવું સ્થળ કે જ્યાં ઋષિ અને એમના શિષ્યો ત્યાં રહેતા હોય, અભ્યાસ ચાલુ હોય, એને આશ્રમ કહેવાય, એટલે જવાબ આવશે અહીંયા હર્મિટેજ, જવાબ આવશે ડી, હર્મિટેજ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ સ્પેશિયલ થિંગ અબાઉટ મધર મેનેજિંગ હર ચાઇલ્ડ, અહીંયા વાત કરેલી છે ચાઇલ્ડ માટેની, એટલે વી કેન ઓલ્સો થિંક ફોર સી, બટ એ ઇઝ અક્યુરેટ બીકોઝ ઓફ કે અહીંયા જે વાત કરેલી છે એ એમના બાળક માટે જે કામ કરે છે, મેનેજ કરે છે, એની સ્પેશિયલ ક્વોલિટી શું છે? તો કે કામ તો કરે છે, સાથે સાથે એ ગુસ્સે પણ નથી થતી. 28, અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર, નેવર સ્ટોપ લર્નિંગ, અરુણ એમના શિક્ષકો પાસેથી ક્યારે ભણવાનું ન બંધ કરવું એવું શીખવું. 29, વીચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એડવાન્ટેજ ઓફ ધ સોલર લાઇટ, ઇઝ નોટ છે, યુ કેન ઓલસો વોચ, કયો એક એડવાન્ટેજ ફાયદો નથી? તો પેલા 3 જે એબીસી છે એ તો એડવાન્ટેજ છે, સોલર લાઇટના, સૌર ઉર્જાના ફાયદા છે, જ્યારે ડી છે એ યોગ્ય નથી, એટલે આન્સર ડી. 30મું, વિથ કેર એન્ડ કન્સિડરેશન, આ સેન્ટેન્સ પ્લેઇંગ વિથ ફાયરમાંથી છે, એટલે બી. 31મું જે વાક્ય છે, ટીનેજર્સ ડોન્ટ લાઇક એ, ટ્યુનોપોટીનમાંથી છે. 32મું, મશીન્સ આર મેડ ફોર અવર કમ્ફર્ટ એન્ડ સર્વિસ, એ વાક્ય જે છે એ હ્યુમન રોબોટમાંથી છે. 33મું જે છે, ધ ગર્લ કર્સ ધ કુમાર, એ સેન્ટેન્સ છે એ કર્સ એન્ડ દેવયાનીમાંથી છે, થોડું ફેરવેલું પૂછેલું છે. 34, અહીંયા ક્યુ ચિત્ર ગલે નથી દોર્યું, તો એ બી ડી આવશે, જ્યારે સી છે એમાં એ દોરેલું નથી, કેમ કે 1 eye સન દોરેલો છે, મૂન નહીં. ઓકે, નેક્સ્ટ, 35, ફાઇન્ડ આઉટ ઇનકરેક્ટ સેટ, અહીંયા અંત્યાનુપ્રાસનો સેટ કયો ખોટો છે, એ બી સી ત્રણેયમાં અંત્યાનુપ્રાસ મળે છે, ડીમાં નથી મળતો. 36, હાઉ ડઝ ધ સોંગ ટચ, ટચ એના જે ગર્લ છે એના ફોરહેડને ટચ કરે છે, કેવી રીતે? તો કે લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. નેક્સ્ટ, અહીંયા બ્લેકબકનો એક પેરેગ્રાફ છે, ધ વિલેજ વોઝ નોટ કનેક્ટેડ, જવાબ આવશે સી, કનેક્ટેડ. 38, સિંગલ હેન્ડલી એટલે કોઈની પણ મદદ લીધા વિના, 38મા આવશે બી. 39મા વાક્ય સમજો પેરેગ્રાફનું, તો તમને ખ્યાલ આવશે કે ટુ પુટ ટુ ડેથ એ અહીંયા યોગ્ય રહેશે, કિલ, ટુ કિલ. નેક્સ્ટ છે, હુ વોઝ ધ ડોગ, એકચ્યુઅલી ખરેખર ડોગ શું, ધર્મરાજા, એ આવશે 40મા. 41, ડી, ક્યાં જવા માટે લાયક હતો, ટુ ગો હેવન વિથ ઇન્દ્ર. અનસીનમાં 42મા આવશે બી, ઇન જનરલ સ્ટોર. 43મા આવશે બી. 44મા આવશે સી, વોશિંગ્ટન. 45મા આવશે ડી. 46મા આવશે બી. ટેન્સરમાં 47 એ આવશે, 48 એ આવશે, 49 ડી અને 50 એ. બીજી એક મહત્વની વાત કે કેટલાક સમય પહેલા આપણે ઓનલાઈન મૂકેલા આઈએમપી એસે જે સ્ટાન્ડર્ડ 10 માંથી હતા એમાંથી એક એસે કન્ફર્મલી આવેલો છે. થેન્ક યુ દોસ્તો.